नमस्कार विद्यार्थी मित्रों, आगळ आपणे पाठ चार वेपारी शासकों केवी रीते बन्या ए पाठनो अभ्यास करी रह्या हता। ए पाठमां आपणे बे बिलाड़ी छे, ए बे बिलाड़ी अने एक वांदरानी जे बाळ वार्ता छे ए परथी आपणे समझ्या हता कि अंग्रेजोए पण आपणा भारत देशमां आ रीते ज राज्य विस्तार कर्यो हतो। त्यार पछी आपणे वेलेस्लीनी जे विस्तार योजना छे, विस्तार योजना जोई हती। आ विस्तार योजनानी अंदर जे देशी राज्यो छे ए देशी राज्यो ने एक सैन्य अने एक प्रतिनिधि राखवुं पड़तुं हतुं अने एनो समग्र खर्च उपाड़वो पड़तो हतो, एनो अभ्यास कर्यो हतो। त्यार पछी आपणे ब्रिटिशरो समग्र भारतमां केवी रीते फैलाया तेनी वात करी हती, बराबर। आजे आपणे डेल हाउसी नी खालसा नीति छे ए खालसा नीतिनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, वेलेस्लीनी जे विस्तार योजना छे ए विस्तार योजनाए हिंदना जे राज्यो छे ए हिंदना राज्योने पराधीन बनाव्या हता। आ जे वेलेस्लीनी सहकारी योजना जे स्वीकार करता हता ए राज्यो अंग्रेजोना मित्र गणाता हता। आ जे राज्यो छे ए राज्यो एटले के देशी राजाओ आ योजना ना कारणे भय विहीन थई गया, राज्योने अंदर बहारनो कोई भय जणातो न हतो, एटला माटे आ राज्यो बिन जवाबदार बन्या, एमने कोई जवाबदारी जेवू रह्युं नहीं। एना कारणे एमनो जे राज्योनो जे वहीवट छे ए वहीवट पण कथळवा लाग्यो અને રાજાના આવા વલણને કારણે આખા રાજ્યની અંદર આ રાજાઓની જે રાજ્ય હતું એ રાજાઓની અંદર ગેરવ્યવસ્થા સર્જાઈ હતી અને ગેરવ્યવસ્થા સર્જાવાના કારણે રાજાઓએ શું કર્યું, અંગ્રેજોએ તેમના પ્રદેશો છે એ ગેરવહીવટના કારણે ખાલસા કર્યા હતા। આ આખું જ અંગ્રેજોનું શું હતું, ષડયંત્ર હતું, બરાબર। તેમને આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વહીવટ ચાલતો નથી, તેમનો કારભાર ચલાવવાના બહાને તેમના જે પ્રદેશો છે એ પ્રદેશો ગેરવહીવટના બહાને ખાલસા કરી લીધા। બ્રહ્મ દેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે તે અને પંજાબ પ્રાંતને પણ ખાલસાનો ભોગ બન્યા હતા। ત્યાર પછી સતારા, ઝાંસી, નાગપુર જેવા રાજ્યો છે એને પણ ખાલસા કર્યા હતા। ખાલસા એટલે જે જો આશ્રિત રાજા હોય અને અપુત્ર મરણ પામે, એટલે કે જે આ જે યોજના છે એ યોજનાને જેને સ્વીકાર્યો હોય, અંગ્રેજોના આશ્રિત રાજા હોય અને અપુત્ર એટલે કે એમને પુત્ર ન હોય, તો એનું રાજ્ય અંગ્રેજો શું કરી લેતા હતા, ખાલસા કરી લેતા હતા। આવી જ રીતે જે રાજ્યની અંદર પુત્ર ન, જે રાજાને પુત્ર ન હોય એવા રાજ્યો પણ તેઓ ખાલસા કરતા હતા। આવી રીતે તેમણે સતારા, ઝાંસી, નાગપુર જેવા રાજ્યોને ખાલસા કર્યા હતા। ડેલહાઉસીની વાત કરીએ તો ડેલહાઉસીએ ચા, કોફી અને કપાસના જે પ્રદેશો છે એ હસ્તગત કરી લીધા હતા અને કરોડો રૂપિયાની કમાણી કરવાના આશયથી જ ડેલહાઉસી આપણા દેશમાં એટલે કે ભારતમાં આવ્યો હતો। બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવાનો અને શાસનની સવલતને માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં થઈ હતી અને ત્યાર પછી ટપાલ પદ્ધતિ છે એ ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી। વિધવા પુનઃવિવાહ ધારો, બાળ લગ્ન પ્રતિબંધક ધારો એ ડેલહાઉસીએ જ પસાર કર્યા હતા। ત્યાર પછી 1857માં ભારતમાં 3 યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે આ યુનિવર્સિટીઓ
शुरू थई हती। આજે બધા સુધારા હતા એ અંગ્રેજ વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા। ડેલહાઉસીએ કરોડો કમાવાની લાલચે અને વેપાર કરવાના આશયથી આવ્યો હતો, તો ડેલહાઉસીએ ભારતમાં સરળતાથી વેપાર થઈ શકે અને વહીવટ થઈ શકે તેના માટે આ બધા સુધારા કર્યા હતા। તેના માટે પ્રજાએ ઘણું બધું ભોગવવું પડ્યું હતું। પાછળથી ભારતીય પ્રજાને ફાયદો થયો હતો, પણ શરૂઆતમાં આના માટે ભારતીય જે પ્રજા હતી એ ભારતીય પ્રજાને ખૂબ જ વેઠવું પડ્યું હતું। ત્યાર પછી આપણે ભારેલો અગ્નિ એ પોઈન્ટનો આપણે અભ્યાસ કરીશું। ભારેલો અગ્નિ એટલે શું થાય? તો ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ। વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે પ્રજાની અંદર ખૂબ જ ખળભળાટ મચી ગયો હતો અને પ્રજાનો જે અંગ્રેજો સામે જે અસંતોષ હતો એ અસંતોષ હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યો હતો। અંગ્રેજોની જે દમન નીતિ હતી એ દમન નીતિને કારણે પ્રજા છે એ પ્રજા ખૂબ જ અસંતુષ્ટ થઈ બની હતી અને જે ડેલહાઉસીએ સુધારા કર્યા હતા, રેલવે, તાર ટપાલ, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, એ લોકોને ખૂંચવા લાગી હતી। જૂની વિચારધારામાં માનતા લોકોને એવું લાગતું હતું કે અંગ્રેજોએ આપણી જે સંસ્કૃતિ છે એ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। આમ તો જોઈએ તો આ સુધારા હતા એ આ સુધારા તેમની વહીવટની સરળતા માટે હતા, સુગમતા માટે હતા। ભારતીય પ્રજાને તેનો લાભ થયો, પણ તેની કિંમત ઘણી બધી ભારતીય પ્રજાએ ચૂકવવી પડી હતી। લોકોની આ જે અસંતોષની આગ છે, અગનજ્વાળાઓ છે, એ ભડકાનું સ્વરૂપ ધીરે ધીરે ધારણ કર્યું અને આ અસંતોષનું જે પરિણામ છે એ આપણને ખબર છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। વિદ્યાર્થી મિત્રો, આ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શું છે એ આપણે ક્યારેક એની પણ ચર્ચા કરીશું। આજે આપણે પાઠ 4, વેપારી શાસકો કેવી રીતે બન્યા, તેમાં જે વેલેસ્લીની સહાયકારી યોજના, બ્રિટિશરો સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાયા, ડેલહાઉસીની ખાલસા નીતિ અને પ્રજાનો જે અસંતોષ છે ભારેલો અગ્નિ તેની ચર્ચા કરી। વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે લખવાનો છે અને ત્યાર પછી હું જે સવાલ જવાબ કારણો અને પીડીએફ મોકલીશ તો એ પીડીએફમાંથી તમારે તમારી નોટમાં લખવાનું રહેશે। ગુડ બાય।